બિઝનેસ બુલેટિન સાથે હું છું મુસ્કાન. જી હા, મહત્વનું કહી શકાય કે અત્યારે ક્યાંક ને ક્યાંક જે શેર માર્કેટ છે તેમાં સતત તેજી જોવા મળી રહી છે. જે શેર રોકાણકારો છે તેમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો આ સાથે કહી શકાય કે ગ્લોબલ માર્કેટમાં પણ શેર બજાર જે છે તે તેજીમાં ચાલી રહ્યું છે અને જે શેર બજાર છે તે ગ્રીન ઝોનમાં ચાલી રહ્યું છે. આ સાથે મહત્વનું એ કહી શકાય કે ઘણા સમયથી ઘણા દિવસો પહેલા જે શેર માર્કેટ છે તે રેડ ઝોનમાં હતું, પરંતુ હવે શેર રોકાણકારોમાં ખુશીનો માહોલ છે કારણ કે જે શેર માર્કેટ છે તે તેજી સાથે ખુલ્યું છે. આ સાથે મહત્વનું એ કહી શકાય કે 21 જૂનના રોજ બજારની શરૂઆત મજબૂતી સાથે થઈ છે. નિફ્ટી 15,400 ઉપર ખુલ્યું છે, જ્યારે સેન્સેક્સ 405 અંક વધીને 52,003ની સપાટી પર ટ્રેડ કરી રહ્યું છે. નિફ્ટી 177 અંકની મજબૂતી સાથે તો આ સાથે 15,467 સાથે ક્યાંક ને ક્યાંક જે નિફ્ટી છે તે ટ્રેડ કરી રહ્યું છે. આ સાથે મહત્વનું એ પણ કહી શકાય કે શેર માર્કેટની મંગળમય શરૂઆત થઈ છે. સેન્સેક્સ અને નિફ્ટી ગ્રીન નિશાનમાં બંને મુખ્ય સૂચક આંકોમાં આટલો ઉછાળો, આટલા ટકાનો ઉછાળો પહેલી વાર જોવા મળ્યો છે. તો મહત્વનું એ પણ છે કે શેર બજારમાં આજે જોરદાર ગતિ સાથે કારોબાર શરૂ થયો છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને આજે 1.5% નજીક ટ્રેડ કરી રહ્યા છે. એટલું જ નહીં, સેન્સેક્સ 756.01 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યું છે અને એ વધીને જે આંકડો છે તે 52,353 પર ટ્રેડ કરી રહ્યું છે. આ સાથે મહત્વનું એ પણ છે કે નિફ્ટી 229.45 પોઈન્ટ વધીને ક્યાંક ને ક્યાંક 15,589.60 પર ટ્રેડ કરી રહ્યું છે. તો આ સાથે બજાર ખુલતાની સાથે સેન્સેક્સ શરૂઆતની મિનિટોમાં જ 51,900 પાર કરી ગયો હતો. તો આજે 21 જૂનના રોજ બજારની શરૂઆત મજબૂતી સાથે થઈ છે. તો એશિયન બજારોની વાત કરીએ તો એશિયન બજારોમાં પણ જબરજસ્ત વૃદ્ધિ જોવા મળી રહી છે. અમેરિકાના ડાઉન ફ્યુચર્સ પણ લીલા નિશાન સાથે છે, જેણે સ્થાનિક બજારને ટેકો આપ્યો છે. મહત્વનું છે કે ઓઇલ એન્ડ ગેસ ઇન્ડેક્સમાં ગાબડું પડ્યું તે પણ કહી શકાય. તો BSE સેન્સેક્સ નીચામાં છે અને એ નીચાના જો ભાવની વાત કરીએ તો 51,062.93 અને ઊંચાની વાત કરીએ તો 51,714.61 વચ્ચે અથડાઈને છેવટે હવે 51,597.84 પર બંધ થયો છે. તો આ સાથે ફરી સેન્સેક્સ અને નિફ્ટીની વાત કરવામાં આવે તો સેન્સેક્સ 237 પોઈન્ટ વધીને 51,598 પર ટ્રેડ કરી રહ્યું છે. આ સાથે મહત્વનું એ છે કે નિફ્ટી 177 અંકની મજબૂતી સાથે ટ્રેડ કરી રહ્યું છે. હવે પરિસ્થિતિ માર્કેટની શું છે તેને લઈને આપણી સાથે શેર એક્સપર્ટ જીગરજી શાહ જોડાયેલ છે. જીગરજી, બુલેટિન ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. મહત્વનું કહી શકાય જીગરજી, અત્યારે માર્કેટની શું પરિસ્થિતિ? તો આ સાથે મહત્વનું એ પણ કહી શકાય કે અત્યારે જે શેર માર્કેટ છે તે તેજી સાથે ખુલ્યું છે. આપણી સાથે શેર માર્કેટ એક્સપર્ટ જીગજ જોયા છે, આપણે એમની સાથે વાત કરીશું. પરંતુ એ પહેલા હું તમને જણાવી દઉં કે 21 જૂનના રોજ જે બજારની શરૂઆત છે તે મજબૂતી સાથે થઈ છે. નિફ્ટી 15,400થી ખુલ્યું છે. એક્સપર્ટ જીગજ શાહ આપણી સાથે જોડાયા છે. જીગજ, શું છે માર્કેટની પરિસ્થિતિ? આજે નિફ્ટી 105 પોઈન્ટ ગેપ અપ ઓપનિંગ થઈ હતી 15,495 ઉપર. બોમ્બે સ્ટોક એક્સચેન્જ 300 પોઈન્ટ ના ગેપ અપ સાથે 51,897 ઉપર ઓપન થયું હતું અને બેંક નિફ્ટી 293 પોઈન્ટ ના ગેપ અપ સાથે 32,978 પોઈન્ટ ના ગેપ અપ પર ઓપન થયું હતું. ઇન્ટ્રાડે એક સ્મોલ ફોલ પછી અત્યારે 257 પોઈન્ટ ના ગેઇન સાથે નિફ્ટી ટ્રેડ કરી રહી છે. 581 પોઈન્ટ ના ગેઇન સાથે બેંક નિફ્ટી ટ્રેડ કરી રહી છે અને 856 પોઈન્ટ ના ગેઇન સાથે બોમ્બે સ્ટોક એક્સચેન્જ ટ્રેડ કરી રહ્યું છે. અક્રોસ બધા સેક્ટરમાં આજે તેજી છે અને એક રિલીફ રેલી છે આજે માર્કેટમાં. જી, તો ત્યારે ખાસ કરીને કહી શકાય કે આજે મંગળવાર એ શેર માર્કેટ માટે મંગળમય બન્યું છે. આપ આ વાક્યને કઈ દ્રષ્ટિએ જોઈ રહ્યા છો? એક લાસ્ટ આખા વીકની અંદર ટ્રીમેન્ડસ સેલિંગ પ્રેશર હતું, માર્કેટ બેરિશ ઝોનમાં ચાલતું હતું. અત્યારે આજની જે તેજી છે, ગઈકાલે માર્કેટે થોડું સ્ટ્રોંગ ક્લોઝ આપવાની કોશિશ કરી હતી અને આજે જે રીતે ગેઇન સાથે ટકી રહ્યું છે, માર્કેટમાં તેજી ટકી રહી છે, એ રીતે માર્કેટ એના ઇમ્પોર્ટન્ટ લેવલની બહુ નજીક છે.
निफ्टी 15,750 ની ઉપર ક્લોઝ આપે અને બેંક નિફ્ટી આજે 33,500 ની ઉપર ક્લોઝ આપે તો માર્કેટ બુલિશ ટ્રેન્ડમાં એન્ટર થશે. બાકી અત્યારે આ લેવલ બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્રુશિયલ લેવલ ઉપર અત્યારે માર્કેટ છે. તો સાથે આજના જે ટોપ ગેનર્સ છે તે કયા હોય? આજના ટોપ ગેનર્સ ની અંદર ટાઇટન છે, જેએસડબલ્યુ સ્ટીલ છે, ટાટા મોટર છે, એચસીએલ ટેક છે, ટીસીએસ છે, હિન્ડાલ્કો છે. જી, અને ટોપ લૂઝર્સ ની વાત કરીએ તો ટોપ લૂઝર્સ માં કયા શેર નો સમાવેશ? ફક્ત એક જ શેર છે, અપોલો હોસ્પિટલ. જી, તો જગતજી ખાસ કરીને વાત કરવામાં આવી તો જે રોકાણકારો છે હવે આજ જે મંગળવાર મંગળવાર બન્યો છે એમાં રોકાણકારોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે. જે રોકાણકારો કાલ સુધી એવું કહેતા હતા કે હવે શેર માર્કેટમાં રોકાણ કરવું હિતાવહ નથી, પરંતુ આજે જે જે શેર માર્કેટની આ મંગળવાર મંગળમય શરૂઆત થઈ છે. સેન્સેક્સ અને નિફ્ટી ગ્રીન નિશાનમાં જોવા મળ્યું છે. બંને મુખ્ય સૂચકાંકોમાં આટલો મોટો ઉછાળો આવ્યો છે. તો આ સાથે મહત્વનું એ પણ કહી શકાય કે ક્યાંક ને ક્યાંક શેર બજારમાં આજે જોરદાર ગતિ સાથે કારોબાર શરૂ થયો છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને આજે 1.5% નજીક ટ્રેડ કરી રહ્યું છે. સેન્સેક્સ 756.01 પોઈન્ટ વધીને 52,353.85 પર ટ્રેડ કરી રહ્યું છે, જ્યારે નિફ્ટી 229.45 પોઈન્ટ વધીને 15,589 પર ટ્રેડ કરી રહ્યું છે. મહત્વનું એ પણ કહી શકાય. તો આ સાથે જીગરજી ખાસ કરીને વાત કરવામાં આવે તો આજે જે રોકાણકારો છે તેમને કયા શેર લેવા હિતાવહ રહેશે? ફાર્માસ્યુટિકલ કંપનીઝ અને આઈટી કંપનીઝના શેર્સ લેવા હિતાવહ છે. વાત કરવામાં આવે તો આજે જે ગોલ્ડની પ્રાઇસ અને સિલ્વરની પ્રાઇસ તેમજ ક્રૂડ ઓઇલ કેટલા પર અત્યારે માર્કેટમાં છે? ટેન્ટેટિવ 50,753ના લેવલ ઉપર છે. સિલ્વર 60,708ના લેવલ ઉપર છે અને ક્રૂડ 8,596ના લેવલ ઉપર છે. જી, તો જીગાજી ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે જે રોકાણકારો છે તેમને ટોપ લૂઝર્સના જે શેરો છે તેની આપણે વાત કરી તો ખાસ કરીને ઘણા ખરા જે રોકાણકારો છે હવે તેની સાથે માર્કેટ તો ખુલ્યું છે. હવે રોકાણકારોનું એવું કહેવું છે કે અત્યારે જે ટોપ લૂઝર્સ છે એ દિન પ્રતિદિન વધતા રહ્યા છે અને જે ટોપ ગેનર્સ છે એમાં ઘટાડો થતો જઈ રહ્યો છે. તો આ જે રોકાણકારોની જે મેન્ટાલિટી છે એને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? રોકાણકારો એક પેનિક સિચ્યુએશનમાં છે કારણ કે ઘણા લાંબા સમયથી માર્કેટ એક ડાઉન ટ્રેન્ડમાં ચાલી રહ્યું છે. આ આજે ગઈકાલે માર્કેટે થોડું ગોઈન ગીવઅપ નથી કર્યો અને આજે માર્કેટ એક સારા ગેપ અપ ઓપનિંગ સાથે ખુલી અને ગેપ અને એને વધારી 100 પોઈન્ટના ગેપ અપ પછી નિફ્ટી 250 પોઈન્ટના ગેઇન સાથે અત્યારે જે સ્ટ્રોંગ ટ્રેડ કરી રહી છે એમાં રોકાણકારો માટે એક રિલેક્સ ફીલ થઈ રહ્યું છે. જે આ રિલેક્સ જે ફીલ થવાનું જે કારણ છે તેની અંદર નિફ્ટીનો બેંક નિફ્ટીનો પીસીઆર સ્ટ્રોંગ છે, બટ સ્ટીલ 15,750 નિફ્ટીનું અને બેંક નિફ્ટી 33,500નું લેવલ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ લેવલ છે. નિફ્ટી બેંક નિફ્ટી જ્યારે આની ઉપર ક્રોસ થશે ત્યારે અને રોકાણકારોને આનાથી વધારે સારો બેનિફિટ મળી શકે એવા ચાન્સ છે. જી, તો ખાસ કરીને જીગરજી વાત કરીએ તો જે સેન્સેક્સ અને નિફ્ટી છે તે 1.5%ના નજીકમાં અત્યારે ખુલ્યા છે, શું કહેશો? હા, એ જ કે એકચ્યુઅલી જે બેરિશ જ્યારે માર્કેટ હોય ત્યારે નિફ્ટીમાં શોર્ટ પોઝિશન વધારે હોય અને જ્યારે આવું ગેપ અપ ઓપનિંગ થાય અને જો ગેપ અપ ઓપનિંગ સસ્ટેન થઈને વધારે ગેઇન આવે ત્યારે શોર્ટ પોઝિશન કટ થાય એટલે માર્કેટમાં એક વધારે ઉછાળો આવે. અત્યારે માર્કેટ એવા ઝોનમાં છે. આઈ એમ સ્ટીલ રિપીટિંગ 15,750 નિફ્ટી એ એક બહુ ઇમ્પોર્ટન્ટ લેવલ છે. 15,750ની ઉપર આજે માર્કેટ ક્લોઝિંગ આપશે તો ચોક્કસ માર્કેટ તેજીની દિશામાં
વધશે. આપણે વાત કરીએ તો ત્યારે ઓઇલ એન્ડ ગેસ ઇન્ડેક્સમાં પણ ગાબડું પડ્યું છે, તો શું અસર થશે માર્કેટમાં? ક્રૂડ એક કોન્સ્ટન્ટ તેજીમાં હતું, એટલે ક્રૂડની અંદર એક પ્રોફિટ બુકિંગ આવી રહ્યું છે. અને વિશ્વની જે બાકી જગ્યાએ જે યુક્રેન રશિયા વાળી વોર સિચ્યુએશન કે યુએસ અને ઈરાનની જે એક સર્ટન સ્ટેટમેન્ટની સિચ્યુએશનમાં જો થોડું રિલેક્સેશન આવે તો ક્રૂડનો ભાવ ચોક્કસ નીચો આવે, એટલે એની અંદર ક્રૂડ અને ઓઇલ માં ભાવમાં ઘટાડો આવી શકે એવી સિચ્યુએશન છે. જીગરજી, ખાસ વાત કરવામાં આવે તો ઘણી ખરી એવા રૂમર્સ પણ ફેલાયા હતા કે પેટ્રોલ ડીઝલની અછત હોવાને કારણે ક્યાંથી ક્યાંથી પેટ્રોલ ડીઝલ છે તે મળી નહીં શકે, તો આ અફવાની અફવા છે કે વાસ્તવિકતા? તે હજી પૂરતું સાબિત નથી થયું, પરંતુ આ અફવા અને વાસ્તવિકતાની શેર બજાર પર શું અસર? અફવાની અંદર ક્રૂડની જે શોર્ટેજ હતી એની અંદર સપ્લાય ચેઇનમાં ઇફેક્ટ આવે, ઓઇલ માર્કેટિંગ કંપનીઝમાં નુકસાનનું કારણ બને, બટ એ એક બે દિવસના પેનિક પછી અત્યારે માર્કેટ સિચ્યુએશન અને એવું માર્કેટમાં એવી પેટ્રોલ ડીઝલની અછત છે નહીં, એટલે એ બધી વસ્તુઓને ડાયજેસ્ટ કરી અને માર્કેટ એના નેચરલ ગેઇન ઉપર અને નેચરલ એના ટ્રેડિંગમાં આવી ગયું છે. જી, ખાસ કરીને આપના દ્વારા જે ગોલ્ડની પ્રાઇસ છે, સિલ્વરની પ્રાઇસ છે જણાવવામાં આવી, તો શું આજે જે ગોલ્ડ રોકાણકારો છે તેમને આજે ગોલ્ડ લેવું હિતાવહ રહેશે કે કેમ? ગોલ્ડ 51,000 જ્યાં સુધી ક્રોસ નહીં કરે ત્યાં સુધી તેજીની ટેરિટરીમાં નથી આવતું, અને સિલ્વર 61,000 રૂપિયાનું લેવલ ક્રોસ નહીં કરે ત્યાં સુધી તેજીમાં નથી. ત્યાં સુધી આ લેવલથી માર્કેટમાં ગોલ્ડ અને સિલ્વરની અંદર ઇન્વેસ્ટમેન્ટ ના કરવું જોઈએ. જી, લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરી શકવું જોઈએ, શોર્ટ ટર્મ ના કરવું જોઈએ. જી, તો જે આઈટીના શેર છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક મિસ પ્રતિસાદ જોવા મળી રહ્યું છે, તો શું કહેશો? આઈટીના સ્ટોક્સમાં આજે સારો ઉછાળો છે. TCS, ઇન્ફોસિસ, એક્સેલ ટેક બધી જ લીડર કંપનીઝની અંદર આજે 1-1.5% ઉછાળો છે, અને આ ટેકનિકલ બાઉન્સ બેક છે કે જે એક ઓવરસોલ્ડ લેવલમાંથી આઈટી સ્ટોક્સમાં સારો ઉછાળો જોવા મળી રહ્યો છે. જી, તો આ સાથે જે પિકઅપ ધ સ્ટોક આગનો છે તે તમે કયા શેરને આજે પિકઅપ ધ સ્ટોક દર્શક મિત્રોને જણાવશો? આજના દિવસમાં ફાર્માસ્યુટિકલ કંપનીઝના બે સ્ટોક સનફાર્મા અને ડિવિઝ લેબ, અને આઈટી કંપનીઝમાંથી બે સ્ટોક એક્સેલ ટેક અને TCS આજના દિવસ માટે સારું હોઈ શકે. જી જીગરજી, આ તમામ માહિતી આપવા માટે બુલેટિન ઇન્ડિયા આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે કે આજે શેર માર્કેટ એકદમ તેજી સાથે ખુલ્યું છે, અને એ તમામ માહિતી બુલેટિન ઇન્ડિયાના દરેક દર્શક મિત્રોને આપવા માટે બુલેટિન ઇન્ડિયા આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. ખાસ કરીને શેર માર્કેટ એક્સપર્ટ જીગર શાહ દ્વારા આપણને જણાવવામાં આવ્યું કે આજે જે માર્કેટ છે તે ધમાકે સાથે ખુલ્લું તો છે, પરંતુ આપણે કયા શેર ખરીદવા જોઈએ અને કયા શેરોમાં રોકાણ કરવું જોઈએ તે પણ એક્સપર્ટ દ્વારા આપણને જણાવવામાં આવ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો નિફ્ટી અને જે સેન્સેક્સ છે તે 1.5% એટલે કે 1.5% જે કહી શકાય તે નજીકથી ખુલ્યું છે. હવે જે આવતો સમય છે, આગળનો સમય છે, તેમાં શેર રોકાણકારોને કયા શેરોમાં રોકાણ કરવું જોઈએ, કયા શેરોમાં રોકાણ ન કરવું જોઈએ, અને આજે જે સોનાની પ્રાઇસ છે તેને લઈને આજે સોનું ખરીદવું જોઈએ કે નહીં તે પણ આપણને શેર એક્સપર્ટ દ્વારા જણાવવામાં આવ્યું. ફરીથી મળીશું આ જ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો.